નમસ્કાર મિત્રો, હું પ્રકાશ ચૌધરી પીસી મેથ્સ માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું સેક્શન સી વિભાગ આપણે જોઈશું. તો એમાં 38મો પ્રશ્ન છે, ખનિજો કેટલા ભાગમાં વહેંચી શકાય, કયા કયા? તો ખનિજોને 3 ભાગમાં વહેંચી શકાય છે. 1 ધાતુમય ખનિજો, 2 અધાતુમય ખનિજો, 3 સંચાલન શક્તિના ખનિજો. ત્યાર પછી 39મો પ્રશ્ન હતો, લોક અદાલતોની કાર્યપદ્ધતિ જણાવો. તો લોક અદાલતની કાર્યપદ્ધતિ, તો કે લોક અદાલતથી સમય અને નાણાંનો બચાવ થાય છે, લોક અદાલતથી ઝડપી ન્યાય મળે છે, લોક અદાલતમાં નિવૃત્ત ન્યાયાધીશ, વકીલ, સામાજિક કાર્યકર, શિક્ષક વગેરે આરોપી અને ફરિયાદીની વાત સાંભળે છે અને પછી ન્યાય કરે છે. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, અવકાશીય ખેતી એટલે શું? તો મિત્રો, માત્ર વરસાદના પાણી દ્વારા થતી ખેતીને અવકાશીય ખેતી કહે છે, એને સામાન્ય ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી 41મો પ્રશ્ન હતો, મોઢેરાના સૂર્યમંદિરની વિશેષતા શું છે? તો મિત્રો, મોઢેરાના સૂર્યમંદિરની વિશેષતા એ છે કે શરદ અને વસંત ઋતુમાં ઉગતા સૂર્યના કિરણો સભા મંડપને વિધિને બરાબર ગર્ભગૃહમાં પડે અને સમગ્ર મંદિર ઝળહળી ઉઠે છે. આ મોઢેરાના સૂર્યમંદિરની વિશેષતા હતી. ત્યાર પછીનો પ્રશ્ન હતો 40મો, તમે કઈ કઈ જાહેર મિલકતોનો ઉપયોગ કરો છો? તો મિત્રો, આપણે શાળા, પુસ્તકાલય, બસ સ્ટેશન, પંચાયત ઘર, વારીગૃહ, બેંક, બગીચો, જાહેર શૌચાલય, પોસ્ટ ઓફિસ વગેરે જેવી જાહેર મિલકતોનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી 43મો પ્રશ્ન છે મિત્રો, કે હાલના સમાજમાં કઈ કઈ અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે? તો મિત્રો, હાલના સમાજમાં નીચે મુજબની અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે, કે ઘરની બહાર નીકળતા બિલાડી આડી આવે તો તેને આપણે અપશુકન માનવામાં આવે છે, સવારના પહોરમાં કે ઘરની બહાર નીકળતી વખતે વિધવા સ્ત્રી દેખાય કે કોઈ છીંક ખાય તો આપણે તેને અપશુકન માનવામાં આવે છે, સારા પ્રસંગે ઘરની બહાર નીકળતી વખતે દહીં સાકરનું મિશ્રણ મોંમાં મૂકવું જોઈએ, અઢીલા રોગથી સતત બીમાર રહેતી વ્યક્તિને કોઈ ભૂત પ્રેતનો વળગાડ વળગ્યો છે એમ માની ભૂવો બોલાવી તેને ધૂણાવવામાં આવે છે. બરાબર મિત્રો, ત્યાર પછી નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. તો દીવાની દાવાઓ એટલે કે મકાન માલિક કે અન્ય સંપત્તિ તથા નાણાંની લેવડ દેવડના વિવાદો. ત્યાર પછી 45મો પ્રશ્ન હતો, એની અંદર સંકલ્પના, તો કે બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતી કોને કહેવાય? તો મિત્રો, સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે બગીચા અને વાડીઓનો ઉપયોગ થાય છે. આ પ્રકારની ખેતીને બાગાયતી ખેતી કહે છે. ત્યાર પછી 46મો પ્રશ્ન, ખાનગી મિલકત. તો કે જે મિલકતની માલિકી અથવા ભોગવટો વ્યક્તિગત કે ખાનગી હોય તો તેવી મિલકતને ખાનગી મિલકત કહેવાય છે. અને 47મો હતો, ગ્રાહક. તો એ તો સરળ છે કે વેપારી કે ઉત્પાદકને પૈસા આપી ચીજ વસ્તુ ખરીદનાર વ્યક્તિને શું કહે છે? ગ્રાહક કહે છે. તો મિત્રો, આ હતું આપણું વિભાગ સીનું સોલ્યુશન, અને વિભાગ ડીનું સોલ્યુશન થોડા સમય પછી મૂકવામાં આવશે. તો આપ ત્યાં સુધી રાહ જુઓ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.